વડોદરાની પીજીયુ હોસ્ટેલમાં હોબાળો સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। હોસ્ટેલનું સંચાલન કરતી કંપની સામે નારા લાગ્યા, ટેન્ઝા લિવિંગ કંપની સામે નારા લાગ્યા। ભોજનમાં કીડા નીકળતા હોવાના આક્ષેપ, હોસ્ટેલના અનેક રૂમના દરવાજાની સ્ટોપર્સ પણ તૂટેલી છે। અપૂરતી વ્યવસ્થાઓના કારણે વિદ્યાર્થીનીઓ મેદાને છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી, જેના કારણે ક્યાંક વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થઈ રહી છે, ત્યારે શું વધુ વિગતો મળી રહી છે, કઈ રીતે તેઓ વિરોધ નોંધાવશે? વડોદરાથી કરજણ રોડ પર આવેલી વરણામાં સ્થિત આ કેપીજીયુ યુનિવર્સિટી કે જ્યાં ગતરોજ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો, જેમાં બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ વચ્ચે હોસ્ટેલની અદલાબદલી કરવાની હતી। સૌપ્રથમ મેનેજમેન્ટે કહ્યું હતું કે જે ગર્લ્સ હોસ્ટેલ છે તે બોયઝ હોસ્ટેલમાં શિફ્ટ થશે અને બોયઝ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલમાં શિફ્ટ થશે, જેને લઈને આ વિદ્યાર્થીઓ પોતાનો સામાન લઈને એક ટ્રેક્ટરમાં બોયઝ હોસ્ટેલ પાસે પહોંચતી, ત્યાં અચાનક મેનેજમેન્ટે ત્યાં રહેવાનો ઇનકાર કર્યો હતો। સાથે જ આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ 1.5 લાખથી વધુ રૂપિયાની ફી ભરે તેમ છતાં પણ તેમના જે ભોજનમાં અને અન્ય સુવિધાઓ તેમને મળતી નથી, આ તમામ મામલાને તેઓએ હોબાળો મચાવ્યો હતો। વાલીઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી, પરંતુ હજુ સુધી જે રીતે માહિતી મળી છે, આ લોકો નિવેડો આવ્યો નથી। જો નિવેડો નહીં આવે તો વધુ આંદોલન થાય તેવા એનાન્સ। આભાર કુણાલ તમામ વિગતો માટે।